તમારી કઠણ છે. તમે મને હારું કેવા વસ્તુ લેવા તમે કયો લ્યો તું તારી હાથે લઈ જ દીધો. તું ક્યારે કેમ કેજો મારે તમારું ગમેલું જોતું છે એમ તો તારે કહેવાય ક્યારે તમારે રહીને વાત કરવાનું નકરું મને તો મારા બાપાએ છે ને તમારી યારે હલવાડી દીધી છે ખાઈ ખાઈ નકરું ખડક્યું જ છે જોવો ને શું જોવો ને તારા બાપાએ હારો જોઈ તો તને દીધી છે છે ખામી કઈ જેમ જો એક કથર કોસું ને ખામી છે ખામી છે ને આમ કઈ ખામી નથી પણ બુદ્ધિમાં ખામી છે બુદ્ધિ જ નથી એકાય સાટો એ ધીમે ધીમે આવે તરત નું આવી જાય ધીમે ધીમે આવે આમ ભાયલાવો જાણે હીરો હોય હવે હું તારથી કંટાળું જો છું હવે મારે એમ થઈ જાઉં મરી જાઉં કંટાળી તો હું ગાઈ છું હારું મરી જાઉં ને તો અને મરો ને આ તો થોડા ગામ આઘા મરજો ઓલો ડુંગરો રે ને એથી આઘા મરજો એટલે મારે હે ને ઓસું બાળવાનો લાકડા દીધી એ હંદુ આ તને દઈ દેવું હવે ને જીવ મરી જાઉં હું કંટાળી જો તારથી હાવ કંટાળી જો મરીસ ને જે આખો છે મરી જાય એ તું જીવ જો હું જાઉં હવે ખોટાડા સવો મોટા મોટા ગોળા મારતા બાઈ જો નમડે ઓલા પણ વિયા છે ઓલે ના ભાઈ બન આરે પીવા પછી આવશે હા જે કરીએ મને ખાવાનું દે મને ભૂખ લાગી છે આવવાનું તો છે ને ખાવાય ન દેવાય પાડા જેવા હુંડલો એક તો ખાય જાય કોઈ જે આપણને સારું કામ કરી ન દે હું ભૂલી ગઈ સપલા આમ બહાર કાઢવાના ફટાન થાતું નથી આ તને જીવું જ નથી મરી જાઉં એટલો તું કંટાળ જો આપણે ખાવાય ગાડો પણ ખવાય પણ તમને ખબર હોય હું એટલો કંટાળી જોજો પણ ઘણા બહુ બધું થતો જાય છે તમે એ મેં કીધું રાઢું તમે જાઓ અને મને મરી જાવ હા તમે જાઓ કોઈ કેતા નહીં વાય નું આવે મારી આ જીવવું નથી જીવવાનો અધિકાર જ નથી મરી જ જાઉં છું ઠાય રહેવું જ નથી કેમ ગયો ફોન ગાંઠી કેમ લાગતી નથી મારી બધી લાંબુ પડ્યું થોડું પણ આ શું કરે તું એટલે ભાઈ શું કરું છું તમને નથી દેખાતું જીવવું જ નથી મરી જવું છે હારા મારો વિચાર છે લ્યો હારા મારો હા હા શું કીધું ને મને બહુ ગમ્યું હું કામ મરું બૈરું હેરાન કરે છે એટલે બાપા કંટાળ જો મરી જવું છે કાયમ નું સુખ પણ કઈ ખાવા માંડ્યું પાકું ક્યાં લટકાડ્યું દોડું એનું વજન ન ખમે ડાય જો અહીંયા જો તો આ ખમે
જોતો નહીં મોટા સમારથી જોવો તો ફેંકી રાખ તને નો ખબર પડે જોતો રે આ એને કઈક થઈ ગયું શું થયું કઈક મુંજારો જેવું થાય એ ઘડી કા થાય ને એવું 5 મિનિટ થાય એવું ને ઓલો હડિયો ઉપર સડ્યો ને એટલે એવું થાય સડાવી તો ઉપર છે તમે ભાઈ તો પણ બાટલો લઈને આવાય ને આરી મને ખબર છે એની હું તકલીફ છે રસ્તો કાઢજો ને એમી આ અત્યારે કરતા હતા ને મજાક કરતા એમ થોડાક એમ કોઈ માઇન નાખવી અને ગાંડી ની જેવી વાત કરે તું તે શું તકલીફ છે મારો બૈરું મને હેરાન બહુ કરે છે ગમે વસ્તુ ઘરમાં લઈ જાઉં ને નકરી અબ ખોડે કામ અને ઢીબે છે લ્યો આવું કરે છે કેટલોક સહન કરું એક કામ કરો તમે ઢીબું છે હા મારી હેમી થાય છે મારે પોગો દીધી બસ તું બેન થઈ લે તેમ વાત રેવા દીજો નાખી દેવો જે માઈ પાઈ નો કશો તો તમે ઢીબું છે હા હા તો તમે તમાર ઘર બતાવો હે હા હાલો તમ તારે તો કાલ થઈ જાય બરોબર ને કાલ હું લગે આછે આજે પૂરું કરી નાખ્યું હમણાં હાલો એ રસ્તો મને કાઢજો ને તો હારામ હારું છે નકર આમ તો નકર આમ તો મરવા તૈયાર છો તમે મારી નાખો ઘડીક થાય છે ઈજ તને ના ભાઈ ના આપણે તે હું એમ કે એમ કરતા જાઉં ને હમણાં બધું ઓકે થઈ જાય હારું હારું ના ના એ કોણ ઉશિયો બાપા લાયો તમે આમને મરાવવાનું કરતા તમે એમ બી બૈરાન માર ખવરાવશો એ બધા બૈરા હરખા ન હોય સમજાવવાના હોય તો આ માર ખરવાયલા તું શાંતિ રાખીને એકવાર એને સબક શીખવી જાય કેવી સીધી આંગળી કોઈ કી નો નીકળે તમે મારું યાદ રાખું રાખી લેજો ગઢા થાવ તો એટલે મારી નામ કરી પડે સમજો મારી વાત સાંભળો બે બે છોકરાને કહું છું સમજો હું પેલા છે ને મે એવો વિચાર કર્યો મને ભાઈબને કીધું તું મને કે ધીમે ધીમે સર્વિસ ચાલુ રાખજે પણ મે પંપ લાવ્યું તે ખાવા બેઠા તો માર ભાણા મે દૂધ થોડું ગીલે દઉં અન મારી બેટી હેમી થાવા માંડી એ મને નડ્યું અરે બળેલી મુઈ છે હારી નથી થતી અમતી મને પેટમાં ખમ ખોકા મારે ખઈ ખઈ ખડક્યું છે તો ખઈ ખઈ ખડક્યું હોય ખોકા જ મારે ને અહીંયા જોવો ને લે ભાઈ એ બધી વાત નહીં કરવી હાલો ઘર બતાવો ને પછી અમારે કામ છે ઠેઠ ઘર લઈ આવશો એ બાઈક તને જોઈ લઈશું હું તમને આખી જ કહી દઈ હા કાતે ઊભા રહી જાઉં ઘરમાં આમ વાક પડે છે ને એ મારું ઘર હું તમને શું કહી દઉં તને સાંભળી લો હું આ રહ્યો ત્યારે બૈરાન કાપ કાપ નહીં કરું મારથી ભૂંડું કોઈ નહીં થાય તમારે ત્રણે થી સાંભળી લેજો વળી હા હું તો તમારા ગામમાં કેટલા સમય થી આવું છું એ તમારા ગામમાં જે જૂના ઘરેણા બધાયના હોય ને એ લઈ જઈને અને હું ધોઈ નવા ઘરેણા કરીને આપું છું તો અહીંયા પડખે રાધા કાકી રહે ને એમના ઘરે હું ઘરેણા દેવા આવી હતી તો એમણે મને કીધું એ કે કિંજલ ને ત્યાં જા મારા વહુ ને ત્યાં એના ઘણા બધા ઘરેણા છે હો નાના બધા તમારે ધોરા હોય તો આપો એ હા એટલે રાધા કાકી સારું તમને મારા ઘરે મોકલ્યા આમે તે મારા ઘરેણા થોડા ઓલા ઉજળા કરવા હતા ને મેં કીધું કેદુ ના એમના પડ્યા હતા અને મારે અમે લગ્ન હાલ્યા આવશે ને તે પહેરવા હતા તો મેં કીધું કોક ને ધોવરાવા દઈ દઉં ને સારું તમે આવ્યા દીવાને મારે ધોવાઈ જાય છે તમને દઉં એટલે હું તમે આખા ગામમાં આવતી હતી પણ એક તમારા ઘરે જ નહોતી આવતી વળી આજ મોકલી રાધા કાકી મને એવું થયું મેં કીધું હું આ બાઈ ને ઓળખતી નથી ના બાઈ સે વળી કોણ કીધું ભાઈ અને તમને મારું નામ આવડે છે મેં કીધું રાધા કાકી કીધું હા એટલે અત્યારે આવે છે રે હું મારા ઘરે લેતી આવું એ પાણી પાણી પીશો એ ના ના પાણી હું ઘરે જેમ પી લઈશ શરબત પીવું હોય તો બનાવો ના ના પીને દેવી રાધા કાકી એ પીવડાયું નકર બપોરો કરતા ભાવ્યા એ બપોરો નત કરવો બાબા હું ઘરે જઈને કરીશ
કિંજલબેન તમે પણ આટલા બધા નો થાય, ઓછા થાય. અમારા ઘરવાળા થોડા પૈસા આપે કે એમને કઈ નહીં થાપતા. એ નાના આટલા બધા નહીં થાય, તમે ચિંતા ન કરો. અને હું છે ને કાલ કોર ને આવીને આપી જઈશ. થોડા વ્યાજબી ભાવે કરી દઈશું. એ હા સારું, જાઓ. કાલ આવશો? હા કાલ આવીશ આવા ટાઈમે. હા તો હારું. ક્યાં ગઈ? તને તો તમે તો મરવા ગયા તા નહીં, કેમ ન મરી ગયા તમે? હો બીજી વાત રહેવા દે, ભૂખ એટલી લાગી છે ને વાત જાવ દે, ખાવાનું દે. ખાવાનું બધું છે, બધું દઈશ ખાવાનું. પણ તમને એક વાત કહું, શું? આ એક ના કપડા ન પહેરી રાખતા. આપણે ઓલા મારા ફાઈન સોડી ના લગ્ન છે ને, ત્યાં છે ને તમે મારી આબરૂ ન કાઢતા. કઈ બે ત્રણ જોડી સીવડાવવા નાખ્યા આવજો. અને હા, જો મેં તે છે ને મારી વાત સાંભળો, મેં છે ને ઘરણા ધોવા નાખ્યા. એક બાઈ આવી હતી ને, એને તે મેં બધા ઘરણા ધોવા દઈ દીધા. નકર મારે પાછું ગામમાં ઠટક્યા જવું પડે ધોવા. બધા ઘરણા દઈ દીધા ધોવા. તું એને ઓળખે તો ખરી પાછી? ના, ઈ કે હું તમારા ગામમાં રોજ આવું છું ને. રાધા રાધા કઈ ક્યાં મોકલી મને દિન કીધું. હવે એ હંધું ખોટું છે, તારા ઘરાણા લઈ જઈને મારી વીટ્યું ચાર હતી. ખોટું છે નું હોય લે? શું ખોટું છે નું હોય? મારા નામ ની હોય ને ખબર છે, ઓળખતી હોય તો કેતી હોય ને. એવા તો નામ આવડતા હોય ગમે ને સાહેબ ને પૂછતા હોય ફલાણા ઘર તમારે બીજું કોણ હગા રહ્યા છે, ક્યાં તક મારે કઈ ક્યાંય રહ્યા છે, મારા ભાઈ કે મારી વોવા નામ ની રહ્યા છે, એવું હોય બુદ્ધિ વગેરે ધ્યાન રાખતી હોય તો. ખબર પડે કીધું કર્યું છે કોઈ દી પૈકી હોય તો ઘાય ખા જવું વાહે. ભંગાર તો છે પણ બહાર ગયા છે. તમારે ભંગાર બહાર છે? અરે એમ ના, એ ઘર માં ભંગાર છે પણ મારા ઘર વાળા બહાર ગયા છે. છોકરા પૂર્વજો ભંગાર થઈ ગયા, સાયકલ તો થાય જ ને, દઈ દો. હાલે ઉપાય કઈ ન બોલતો, દો દઈ દો. ના ના, ઓ ન દેવાય ની. વેપાર કરવાનો, શરમ થઈ વાત કરો. ઉપાય બંગાર બંગાર હોય કે બીજો કઈ પડ્યો નહીં ઘર માં.
ના ના ઈ બહાર ગયા ભગવાન. આમ તો હું એમના ઘરે આવે ને એટલે હમણાં એમને હમાસર આપું. તમારા ભંગાર જેવી સાયકલ મેં દઈ દીધી 5,000 રૂપિયા આવ્યા. તમને વાત કહું, વાત પછી કેજે. પેલા મારું બાપ દાદાના 60 પેઢી ની સાયકલ ક્યાં જઈ? તમને વાત કહું. હા કેવો બેઠા કા તો વાત કહું. હા ઈ તો ઓલા ભંગારવાળા આવ્યા હતા ને એ ગામમાં, તમે ઈ ભંગારવાળા ને દઈ દીધી. અરે ભગવાન, તને ખબર છે તારો બાપુ ઈને અગરબત્તી હોતન કરતો તો આ 60 પેઢી ની સાયકલ હતી. આપણા બાપાના બાપા ની સાયકલ હતી. આપડે ખૂણો ભર્યો રહેતો તો ખૂણો ખાલી છો. ખોટી નોટું છે, આંધળી, બેરી, ગાંડી, આજા ગાંડા જેવી. ફટકારતા નહીં કરું, મરી જઈશ. કોઈ જેવી ભૂલ કરીશ, કોઈ જેવી ભૂલ કરીશ, મારી નાખીશ. કરીશ મારી નાખશે. લાવો જો આ રે આનો સાયકલ. એ આ બે એ મારા ઘરેણા ડબો. હાલો જો તે કોણ? એ બેન, તમે મારા ઘરાણા લઈને વિયા ગયા અને એ પાછા તમે શેતરીને વિયા ગયા. મારા ઘરવાળાએ મને મારી અને તમે બે સાયકલ લઈને વિયા ગયા અને એ પાછા મને ખોટી નોટ ભટકાવી દીધી. તમે તો બે મને શેતરી ખરા ખરની અને મારો ઘરવાળો મને મારી નાખે નઢિયો દીબી. અને પાછા તમે પાછા આવ્યા હું કામ? લે આ લે. હજુ તમે અમને શેતરવાય ને થાયવા ને અમને લઈ જાવ હારવાય તો. હે 15 મહિનો આવો. હે હા કેમ છો? આ બધો છે ને અમારો પ્લાન હતો. હે કારણ કે તમે અમે તમને સમજાવવા કદાચ જ આયા હોત ને તો તમે કઈ સમજત નહીં અને તમે કઈ માનત નહીં. બરાબર? હું ન માનત હું. ઓહો, હું તમને ખબરી નથી એમને. તમે જગાભાઈ ને ખરાખરના બિચારાને હેરાન કરો. હકે ધાન નોતા ખાવા દેતા. એ જગાભાઈ તો આત્મહત્યા કરવા ગયા હતા. ઈ તો વળી અમે ખરા ટાઈમે ભોગી ગયા ને જોઈ ગયા ને બચાવી લીધા. નકર તમે હું કરત? તમે ખોટા માતું ને હાચું કરવા ગયા હતા. હું કલે કઈક થઈ જાત તો મારી ભૂલ નો હતો માંગુ. હું કામ? કારણ કે અમારે આગળ અમારું જે આ કઈ સંબંધ છે આગળ લઈ જવાનો છે, ટકાવી રાખવાનો છે, તોડી નથી નાખવાનો. અને માણા ને ઘડે ઘડે ટોચર 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 તો એ સહન ન કરી શકે. તમારી ઉપર એટલું છૂટ કેટલું બધું થઈ ગયું ને એવું તમે રોજ એમની ઉપર કરતા હતા. એવું ન કરાય, સમજી વિચારીને રહેવાય અને બેયને રહેવું પડે હરખી રીતના તો આ તમારું ઘર હાલે. બાકી તમારું ઘર ક્યાંય ન હાલે. ભાંગીને તૂટી જાય, મરી ગયા હોત તો તમે શું કરત? સાચી વાત છે બેન, મારી ભૂલ છે. હું મારી ભૂલને સ્વીકારું છું અને મને માફ કરી દો. મેં તમને ખોટા જેવા તેવા વેણ કીધા. હું તમને મરવાનું ઠેઠ મેં તમને કહી દીધું. તમે હાસુ થઈ ગયો તો વિધવા થઈ જાય. મરવાનું કીધું પાછું કેવું કીધું ખબર છે? શું કીધું? કે આખા સે મરજો એટલે મારા કાશ નહીં લાવા મે કોઈ નહીં બાળવાય નહીં. લે આવો આ લગી મને કહી દીધું તું બોલે ગયો. આવો નહીં આવો નહીં તમને કોઈ પાછું લઈ લે. બોલેલો તે પાછું લઈ ગયો. હાલો પાછું લઈ લઉં. અને હા, તમે ત્રણે તો મારી આંખ ખોલી નાખી. તમે જે આવડો પ્લાન તમે કર્યો છે ને ઓલા કે છે ને સીધી આંગળી ઘી નો નીકળે. તમે તો એમ ને વાંચી આંગળી કરીને ખરાખીની સીધી દોર કરી નાખી. હવે હું મારા ઘરવાળાને કોઈ દી તુકારે તુકારે નહીં બોલાવું. હું મારો ઘરવાળો બે હવે પ્રેમથી રહીશું. પ્રેમથી રહેવું એવું જરૂર નથી. ક્યારેક ક્યારેક બાધવું જરૂરી છે.
રાખતી હોય ને તો તમારો ખંભો મજબૂત, પણ અમને કોઈ દેવા રાજી નહીં. બસ આ ધ્યાનમાં રાખજે, તમારું થઈ જાય મજબૂત હોય થાય. અને આનું કામ આવડું મોટું કર્યું છે તો કઈ કઈ થી થોડુંક પાછું જવાનું હોય. હાલ તારા બુદ્ધિ મને બુદ્ધિ નો બાર દાન છો પણ એક ટકો છે.